ચલો ટોપિક નંબર 2.6 આપણે ચાલુ કરીએ. તમારી ચોપડીમાં 2.6 છે. આ ટોપિકમાં શું છે? સંખ્યાત્મક ગુણધર્મો અને મોલાર દળનું નિર્ધારણ. મોલાર દળનું નિર્ધારણ બરાબર છે. તો તમને ખબર છે એવી રીતે કે એવા ગુણધર્મો પહેલાં હું તમને સંખ્યાત્મક ગુણધર્મો સમજાવું છું. એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા કણની સંખ્યા એટલે દ્રાવ્ય, હા, કણની સંખ્યા પર આધાર રાખે નહીં કે દ્રાવ્ય કણોની કલા, એટલે કલા એટલે કઈ? ઘન, પ્રવાહી, વાયુ, કેવી કલા છે એના ઉપર આધાર રાખે એ પોસિબલ નથી. એટલે સમજવા જેવો પોઈન્ટ છે. શું કહેવા માંગે છે કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી છે એના પર આધાર રાખે, બરાબર, નહીં કે એની કલા કેવી છે, ઘન છે, પ્રવાહી છે, વાયુ, એના પર નહીં, સંખ્યા કેટલી છે એ ભાઈ બતાવો, બરાબર. તો આના ઉપર જે આધાર રાખતા હોય તો તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય છે. સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય છે, બરાબર. તો એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા કણની સંખ્યા પર આધાર રાખે તો તેવા ગુણધર્મોને શું કહેવાય છે? સંખ્યાત્મક ગુણધર્મો. તો સંખ્યાત્મક ગુણધર્મો સાથે જોડાયેલા કેટલા ગુણધર્મો છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સંખ્યાત્મક ગુણધર્મો સાથે સંકળાયેલા ગુણધર્મો બરાબર. તો આની સાથે સંકળાયેલા કયા કયા ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરીશું કે ભાઈ દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે પહેલા જોઈશું ત્યારે હું તમને સમજાવીશ. પહેલા કયા કયા ગુણધર્મો ચાર જોવાના છે આપણે નક્કી કરી લઈએ. તો પહેલું કહ્યું દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બીજું કયું છે? દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન બરાબર. ત્રીજો ટોપિક કયો છે? દ્રાવકના ઉત્કલન બિંદુમાં અવનયન અને ચોથો છે દ્રાવણનું અભિસરણ દબાણ. આ ચાર એવા મુદ્દા છે કે જેની સાથે સંખ્યાત્મક ગુણધર્મ જોડાયેલો છે, બરાબર. તો આ સંખ્યાત્મક ગુણધર્મોનું આપણે વન બાય વન આપણે જોવાનું ટ્રાય કરીશું કે કઈ રીતે જોડાયેલો છે. તો પહેલો આપણો જે છે એ કયો છે? મેં તમને કહ્યું એ દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એના વિશે આપણે થોડું જોઈએ, બરાબર. તો આ દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ક્યારે થઈ શકે પહેલાં સમજવું બહુ જરૂરી છે, ક્યારે થાય, બરાબર. તો તમારી પાસે સિમ્પલ કહું, આ સમજવા માટે તમે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ પાણી છે. શું છે તમારી પાસે? પાણી છે. હવે આ પાણીની વરાળ ક્યારે બને? જ્યારે પાણીને તમે ટેમ્પરેચર આપો, પાણીને તમે નીચેથી ગરમ કરો, તપેલીમાં પાણી ગરમ કરો, એટલે પાણીની શું વરાળ શું થાય? વરાળ. તો વરાળનું બાષ્પ દબાણ જે હોય ને એ ખૂબ ઊંચું હોય. વરાળનું બાષ્પ દબાણ હોય એ કેવું હોય? ખૂબ ઊંચું હોય. તો એ વરાળનું બાષ્પ દબાણ ઊંચું હોય એ જાણો છો, પણ જ્યારે આ જ પાણીની અંદર તમે શું ઉમેરી દો? ખાંડ નાખી દો.
અને પછી એને ગરમ કરવાની ટ્રાય કરો, ટેમ્પરેચર આપો નીચેથી, નીચેથી ટેમ્પરેચર આપો પાણી અને ખાંડને, અને પાણી અને ખાંડને પછી જો તમે એને ટેમ્પરેચર તાપમાન હીટ આપવાની ટ્રાય કરશો તો જે વરાળ નિર્માણ થશે અને જે બાષ્પ દબાણ નિર્માણ થવું જોઈએ એ આની સાપેક્ષે ઓછું નિર્માણ થશે. આની સાપેક્ષે બાષ્પ દબાણ કેવું નિર્માણ થશે? ઓછું નિર્માણ થશે, બરાબર. તો આના માટે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડા માટે આપણે એક ઇક્વેશન જોઈએ, કે રાઉલ્ટનું ઇક્વેશન તમને ખબર છે, આપણે રાઉલ્ટ લો ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો રાઉલ્ટ લો શું કહેતો હતો યાદ કરો, રાઉલ્ટ લો એવું કહેતો હતો કે પીએસ ઇઝ ઇક્વલ ટુ પીએ ઝીરો એક્સએ. આ તમે જોઈ ચૂક્યા છો સૂત્ર. તો પીએસ એટલે શું? પીએસ એટલે દ્રાવણનું દબાણ, અને પીએ ઝીરો એટલે શું? શુદ્ધ દ્રાવકનું દબાણ. કેવા? શુદ્ધ દ્રાવકનું દબાણ. અને એક્સએ એટલે શું? મોલન્સ. કોના? મોલન્સ કોના? એના. હવે એની જગ્યાએ શુદ્ધ દ્રાવક લઈએ છીએ એટલે આપણે તમારી ચોપડી પ્રમાણે ચાલીએ તો ખાલી પી ઝીરો એ લોકો લીધું છે, બરાબર. તો આપણે પી ઝીરો લઈએ છીએ તો હવે શું થશે? પી ઝીરોને આપણે ક્યાં લઈ જઈએ છીએ? નીચે. તો પીએસ અપોન પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્સરે થશે. હવે આ સમીકરણ એકને, સમીકરણ એકને એકમાંથી બાદ કરીએ, સમીકરણ એકને એકમાંથી બાદબાકી કરતા, બાદબાકી કરતા શું મળશે? વન માઇનસ પીએસ અપોન પી ઝીરો છે, બરાબર. અને બીજું સૂત્ર શું છે? બીજું સૂત્ર એ થશે, અહીંયા આ બાજુથી કરશો એટલે વન માઇનસ એક્સએ થશે. હવે તમે જાણો છો એમ એક્સએ પ્લસ એક્સ બી, એક્સએ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વન થાય. તો એક્સ બી બરાબર શું થાય? વન માઇનસ એક્સએ. શું થાય? વન માઇનસ એક્સએ. તો આ એક્સ બીની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. ચાલો, તો શું થશે? વન માઇનસ પીએસ અપોન પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એક્સ બી થશે. સમજાય છે? તો હવે પી ઝીરો આ બાજુ લઈ જઈએ તો પી ઝીરો માઇનસ પીએસ અપોન પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એક્સ બી. હવે એક્સ બીનું મૂલ્ય તમે જાણો છો શું છે? પી ઝીરો માઇનસ પીએસ અપોન પી ઝીરો તો જે છે એમ, અને એક્સ બીનું મૂલ્ય એન બી અપોન એન એ પ્લસ એન બી. હવે તમે જાણો છો આ બી એટલે શું હોય? દ્રાવ્ય હોય. દ્રાવ્યના મોલ ખૂબ ઓછા હોય, મેં તમને વાત કરી હતી આગળ પણ. મારી પાસે 50 રૂપિયા હોય ને 50 પૈસા હોય તો હું શું કરું? 50 પૈસાને ગણું એને બી, રૂપિયા અગત્યના. એટલે આને આપણે શું ગણવાનું? નિગ્લેક્ટ કરવાનું, કારણ કે ઓછું હોય એટલે ડિનોમિટર ટર્મમાં એને નિગ્લેક્ટ કરીએ. એટલે ભાગાકાર, જ્યારે ભાગાકારના નીચેના છેદમાં હોય, છેદમાં જ્યારે આવું કોઈ ટર્મ નાનું હોય ત્યારે જ નિગ્લેક્ટ કરવાનો, ઉપર નહીં કરવાનો, બરાબર. એટલે એન બી અપોન એન એ આવું થશે. તો હવે તમે જાણો છો, શું જાણો છો? એન બી એટલે શું થશે? એન બી એટલે ડબલ્યુ અપોન એમ બી, અને એન એ એટલે શું થશે? ડબલ્યુ એ અપોન એમ એ. આ બધા સૂત્રો તમે જાણો છો, બરાબર. તો આ સૂત્રો આપણે ત્યાં મૂકી દઈએ તો શું થશે? પી ઝીરો માઇનસ પી એસ અપોન પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બી અપોન એમ બી, બરાબર. અને હવે આને તમે છેદમાં લો તો એમ એ ક્યાં જતો રહે? ઉપર જતો રહે. તો એમ એ ઉપર જતો રહ્યો, અને હવે ડબલ્યુ એ ક્યાં જતું રહેશે? ડબલ્યુ એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. સમજાય છે? ખૂબ ઇઝી છે. તો આવી રીતે તમે બાષ્પ દબાણ, શું હતું આપણું? દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ કોના પર આધાર રાખશે? કોના પર આધાર રાખશે? એમ બી પર. દ્રાવ્ય, દ્રાવ્યનો જે જથ્થો છે એના ઉપર એ આધાર રાખશે, બરાબર. તો આવી રીતે તમે સૂત્ર એનું તારવી શકો છો. તો આવી રીતના તમારે કોઈ પણ કલા માટે આ સૂત્ર તારવવાનું છે. તો આપણે પહેલું કર્યું, કયું કર્યું? દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. હવે આપણે આગળ જોઈશું, હવે આગળ જોઈશું પણ અહીંયા ખાસ લખવાનું, જ્યાં તમે લખજો પી ઝીરો શું છે, પીએસ શું છે, ડબલ્યુ બી શું છે, એમ એ શું છે, ડબલ્યુ એ શું છે. આ બધી વસ્તુઓ તમારે લખવાની છે. મને તમને, હું જાણું છું તમને આ બધી વસ્તુઓ ખબર હશે કારણ કે બધી વસ્તુઓ આવી ચૂકી છે, બરાબર. તો પી ઝીરો દ્રાવણનું શું છે, પી એ પી એસ ડબલ્યુ બી બધું તમારે અહીંયા નીચે લખવાનું, તો જ એના માર્ક્સ આપશે, નહીં તો હું તો માર્ક્સ જ નહીં આપું. એટલે ખાસ આ વ્યવસ્થિત નીચે લખવાનું રાખજો, અને તમે થિયરી લખતા રહેજો. મારું મેથેમેટિકલ ઇક્વેશન અને આ બધું લોજિકલ સમજાવવાનું છે. તમારે પછી મારી જેમ જ લખી લખીને નથી મોકલી દેવાનું, તમારે તમારી રજૂઆત એમાં કરવાની છે, બરાબર. ચાલો હવે આપણે બીજો ટોપિક જોઈશું, દ્રાવકના ધર્મબિંદુમાં